છેતરપિંડી કરી જલસા સુરતમાં ત્રણ પોઈન્ટ બાણું કરોડનું ઉઠામણું કરનાર વેપારી ગોવાથી ઝડપાયા ફ્લાઇટમાં ગોવાજી કસીનોમાં જુગાર રમતો સારોલી ગામ રાજ ટેક્સટાઇલ માર્કેટના લેભાગુ વેપારી પંકજ સચદેવાએ ત્રણ પોઈન્ટ બાણું કરોડમાં ઉઠામણું કરી ફરાર થઈ ગયો હતો ગ્રે કાપડનો માલ લઈ બારોબાર લુધિયાણામાં વેચી નાખી સુરતના સાત વેપારીને ચૂનો ચોપડ્યો હોવાનું ફરિયાદ બાદ પંકજને ગોલાના કસીડોમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે પૂછપરછમાં જણાવવામાં આવ્યું હતું કે તે જુગાર રમવાની ટેવ ધરાવતો હતો અને ફ્લાઇટ મારફતે ગોવા જઈ કસીનોમાં રમતો હતો પર્વતપાટીયા સારોડી ગામ રાજ ટેક્સટાઇલ માર્કેટના લેભાગુ વેપારી પંકજ સચદેવાએ ત્રણ પોઈન્ટ બાર કરોડથી વધુનો ગ્રી કાપડનો માલ ક્રેડિટ પર લઈને બારોબાર લુધિયાણામાં વસી નાખી સુરતના સાત વેપારીને કરોડોનો ચૂનો ચોપડી કાપડ દલાલ સાથે ફરાર થઈ ગયો હતો આ અંગે વેપારી કૌશલ રાઠી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે કાપડ વેપારી પંકજ રમેશચંદ્ર સચદેવા અને કાપડ દલાલ સરીર અરબિંદ લાલ જેવલી અને સામે ચૂંટણીનો ગુનો નોંધીને આ કેસની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી પંકજની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે જુગાર રમવાની ટીવ ધરાવે છે અને ગોવાના ડેલ્ટીન કસીનોમાં વીઆઈપી ભેભાવ્ય છે જુગાર રમવા માટે દિલ્હી ફરીદાબાદથી ફ્લાઇટમાં ગોવા દર પંદર દિવસે જતો હતો ગોવામાં ચાર પાંચ દિવસ રોકાઈને જુગાર રમતો હતો છેતરપિંડીના રૂપિયા જુગારમાં હારી ગયો હોવાની પોલીસ સમક્ષ કબલાત કરી હતી રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચીના સરોદે સાથે સુનિલ પાટેલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત ગત તારીખ આઠ બે બે હજાર બાવીસના રોજ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે હકીકત અનુસંધાને ફરિયાદી કૌશલ બ્રિજ રાઠી અને બીજા અન્ય લોકોની સાથે ત્રણ કરોડ બાનું લાખ રૂપિયાનું ટેક્સટાઇલ માર્કેટમાં ચીટિંગ થયેલાની હકીકત જાણવાથી એક ગુનો દાખલ કરવામાં આવે તેમાં પંકજ સચદેવા જે મુખ્ય સૂત્રધાર છે જે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં જે સારોલી ખાતે આવેલ છે ત્યાં ગ્લોબલ સિલ્ક મિલ્સ નામની દુકાન ચલાવી લોકો પાસેથી કરોડોનો માલ લઈ અને ઉઠી જતા તેને આ ગુનો આચરેલ છે સાથે તે વચ્ચે જે દલાલ છે તે સરીન ચેવલી છે સરીન ચેવલીની અગાઉ ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મીનવાઇલ જે આપણી તપાસ કરવામાં આવેલ હતી ઇકો સેલ દ્વારા તેમાં પંકજ સચદેવા એ સુરત ખાતેથી નાસી ગયેલ અને તે ફરીદાબાદ દિલ્હી ખાતે ક્યાંક છુપાય હોવાની હકીકત હ્યુમન થી જાણવા મળેલ તે દરમિયાન ટેકનિકલ ઇન્ટેલિજન્સ વગેરે માહિતી મેળવી અ એવું પણ જાણવા મળેલ કે તે ગોવા ખાતે ક્યાંક કેસીનોમાં ઘણી વાર દર પંદર થી વીસ દિવસમાં એકાત્રે એ જુવા કેસિનોમાં રમવા જતો હતો અને એવી હકીકતના આધારે અમે ટેકનિકલ ઇન્ટેલિજન્સ મેળવતા બે ત્રણ દિવસ પહેલા તે ગોવામાં હાજર છે તેવી હકીકત જાણવા મળે ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમને ત્યાં રવાના કરેલ અને ત્યાંથી અ પણજી ખાતે જે ડેલ્ટિન જેક કરીને જે કસીનો આવેલ છે મતદરિયે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલ છે